स्टाइल माइलेज प्रकृति इलेक्ट्रिक स्कूटी लेट्स चेंज योर वे। हेडलाइंस प्रेजेंटेड बाय तुलसी चा 20 वर्षों थी एक धारी गुणवत्ता। રાજકોટ અને જામનગર જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં માવઠું કોટડા સાંગાણી ગોંડલ અને કાલાવડ તાલુકામાં કમોસમી વરસાદથી પાકને નુકસાનની ભીતિ। ગ્રીષ્માના હત્યારા ફેનિલને ફાંસીની સજાનું એલાન, પરિવારે કોર્ટના નિર્ણયને આવકાર્યો કે હું આજે દીકરીને મળ્યો ન્યાય। આજે અમારે ગ્રીષ્માને ન્યાય મળ્યો એનાથી અમને આજે સંતોષ। સુખડા મંદિરમાં ગુણાતીત સ્વામીની હત્યા થયાનો તેમના ભત્રીજાના સનસનીખેજ આરોપ, જાણી જોઈને મૃત્યુને છુપાવ્યાનો કર્યો દાવો। આમાં તો મર્ડર હોઈ શકે। સૌરાષ્ટ્રમાં હથિયારોના રેકેટનો ગુજરાત એટીએસએ કર્યો પર્દાફાશ, 54 હથિયાર સાથે 24 આરોપીની ધરપકડ, વનરાજ નામના શખ્સને કરવાની હતી ડિલિવરી। કોરોનાના ખાતમા બાદ લાગુ થશે CAA, બંગાળના પ્રવાસ સમયે ગૃહમંત્રી અમિત શાહનું મોટું એલાન। જમ્મુ કાશ્મીરના સાંબામાં પાકિસ્તાનના સુરંગ ષડયંત્રનો પર્દાફાશ, સ્થળ પરથી મળી ઓક્સિજન પાઇપ, એનઆઈએની ટીમ કરશે તપાસ। નમસ્કાર, હું તો બોલીશ, હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। સત્યમેવ જયતે, અસત્ય પર સત્યનો હર હંમેશ વિજય થતો હોય છે અને આજે પણ એવું થયું છે। આજે રાક્ષસી પ્રવૃત્તિ કરનાર, કરતૂત કરનારને તેના કર્મોની સજા જાહેર થઈ છે। વાત આપ તમામ લોકો જાણો છો, ગ્રીષ્મા એ વહાલસોઈ સુરતની દીકરી, તમામ લોકોની હાજરીમાં એક તરફા પ્રેમમાં પાગલ શંકી પ્રેમીએ ગળું કાપીને હત્યા કરી, આખું ગુજરાત રડેલું, આખું ગુજરાતને આ દ્રશ્યએ રડાવેલા। આપણા ગુજરાતમાં આ હેવાનિયતતા ક્યારે ન હોઈ શકે, પણ આ હેવાનિયતતા થઈ હતી એ હકીકત છે। 12 ફેબ્રુઆરીનો એ દિવસ, એ સાંજ, આ દ્રશ્યો, એક પરિવારે દીકરી ગુમાવી તો ગુજરાતે તેની અસ્મિતાને ગુમાવી, તેના ગૌરવને ગુમાવ્યું। કારણ કે આપણા સંસ્કાર આ પ્રકારના ક્યારે ન હોઈ શકે। જો કે આજે એટલે કે 21 ફેબ્રુઆરીના ઠીક 82 દિવસની અંદર એક ઐતિહાસિક ચુકાદો સુરતની અદાલતે આપ્યો છે। ફેનિલ નામનો એ હત્યારો જેને અદાલતે સુરતની અદાલતે થોડાક દિવસ પહેલાં હત્યાનો દોષી કરાર કર્યો હતો, તેને આજે ફાંસીની સજા સંભળાવવામાં આવી છે। આ ઐતિહાસિક ચુકાદો એટલા માટે છે કે ફેનિલનો આ પહેલો ગુનો હતો। ફેનિલ યુવાન અવસ્થામાં છે, સ્વાભાવિક રીતે જ કાનૂન માનવીયતા પણ જોતું હોય છે અને તેનો દુરુપયોગ કરવાનો પણ પ્રયાસ થયો હશે। પરંતુ આપણી જ્યુડિશિયરીને સલામ, આપણા ન્યાયતંત્રને સલામ, આપણા ગૃહ વિભાગને સલામ, એ તમામ વકીલોને સલામ જેમણે અદ્ભુત કોઓર્ડિનેશન કર્યું અને માત્ર 82 દિવસની અંદર આ હત્યારાને સજા જાહેર કરવામાં આવી છે। હજુ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ છે, પણ ડિસ્ટ્રિક્ટ કોર્ટે તમામ પુરાવાઓ જે પોલીસે રજૂ કર્યા, તમામ ચશ્મદીત પોતાના જે જોયું હતું એ બયાર ઉપર અડગ રહ્યા અને એ જ કારણ છે કે એક હત્યારો છટકી ન ગયો, એક હત્યારાને એ સજા મળી જેને અદાલતે રેર ઓફ ધ રેર કેસ કહ્યો। અદાલતે એ પણ નોટિંગ કર્યું છે આજના ચુકાદાની અંદર કે કેટલીક ગુનાહિત પ્રવૃત્તિઓને દર્શાવતી ઇનડાયરેક્ટ પ્રોજેક્ટ કરતા જે વેબ સિરીઝ છે તેનાથી માનસ ઉપર વિકૃતિ આવે છે, માનસ ઉપર આ પ્રકારનું જનૂન આવે છે, આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ વધે છે। એટલે તમામ માટે આ પ્રકારની વેબ સિરીઝ જોતા પહેલાં અથવા તો સંતાનો જોતા હોય તો નજર રાખવી જરૂરી છે, એ પણ આ કેસમાંથી જાણવું સમજવું જરૂરી છે।
જો કે સારી વાત એ છે, એક રાહતરૂપ વાત છે, સારી તો ન કહી શકું, પણ સુરત સહિતની અદાલતોમાં ન્યાયિક પ્રક્રિયા છેલ્લા 6-8 મહિનાની અંદર ઘણી વેગવંતી બની છે. અને ખાસ કરીને નાબાલિક દીકરી હોય કે દીકરી હોય, તેની ઉપર જે પ્રકારના અત્યાચાર થયા છે, દુષ્કર્મના કે હત્યાના, તેના ઘણા કેસની અંદર 2 મહિનાથી લઈ 3-6 મહિનાની અંદર ચુકાદા આવ્યા છે. આ એક મોટી ઉપલબ્ધિ છે. ખેર, સ્વાભાવિક જ જેમને પોતાની લાડકી ગુમાવી છે, પોતાનો કાળજાનો ટુકડો ગુમાવ્યો છે, સ્વાભાવિક જ દીકરી પરત તો નથી ફરવાની. પણ જ્યારે આ ચુકાદો સંભળાવી રહેવામાં આવ્યો હતો ત્યારે ગ્રીસ્માના પરિવારજનો અદાલત રૂમમાં હતા અને સ્વાભાવિક રીતે જ આંસુ તેમની આંખોમાં પણ હતા. આ આંસુ રાહતના આંસુ હતા, કારણ કે ખુશીના આંસુ તો ક્યારે ન હોઈ શકે, કારણ કે એક દીકરી ખોઈ છે. પણ તમામ લોકોએ માની રહ્યા હતા, આ પરિવાર સમેત, કે આ ગ્રીષ્માના આત્માને આજે ચોક્કસથી શાંતિ મળી જશે. જો કે હજુ પણ કાનૂની પ્રક્રિયા છે. આશા રાખીએ આજ ગતિથી આ ગુનેગારને તેના કુકર્મોની સજા મળે. ખેર, પરિવારની પ્રતિક્રિયા સાંભળી લઈએ. જજ સાહેબને, મારી સુરતની જનતાને, ગૃહમંત્રીને, બધાને લાખ લાખ અભિનંદન પાઠવું છું કે આજે મારી ગ્રીષ્માને ન્યાય મળ્યો છે, આજે સત્યનો જય થયો છે. હું મારા શ્રીજી બાવાને, ગૌ માતાને પ્રાર્થના કરું છું, બીજી કોઈ મારી ગ્રીષ્મા જેવી કોઈ પણ દીકરીને આવું ન થવું જોઈએ. કોર્ટે જે આટલા વર્ષમાં ક્યારેય આવો ફેસલો નથી સુનાવ્યો એવું પણ સાહેબે કીધેલું, તો એનાથી અમે ખુશ છીએ. અને કમેન્ટો તો ફેસબુક કે કંઈ પણ આપણે ખોલીએ તો નકરી કમેન્ટો હતી, ફાંસી ફાંસી ફાંસી, તો એના લઈને અમને આજે ખૂબ ખુશ છીએ. પણ અમારી દીકરી તો ગઈ સાહેબ, એ તો પાછી નહીં આવે ને. જે પ્રકારે સજા મળી છે તે જ પ્રકારની સજા તો અમને બધાને સેજ બજેની સજા છે આશા હતી. હરેશભાઈ સંઘવીએ પૂરો મને મહેનત કરી છે, એનો પણ હું એક ઋણી છું કે હરેશભાઈ સંઘવીએ મને બહુ મદદ કરી છે, કે એક નાનો માણસને હિસાબે એણે મને બહુ મદદ કરી છે. પોલીસ, ગૃહ વિભાગ અને ન્યાયપાલિકા સાથે જોડાયેલા લોકો જો ઈચ્છાશક્તિ દર્શાવે અને પ્રબળ ઈચ્છાશક્તિ હોય તો પરિણામ આવે છે. એ હકીકત છે કે અદાલતોમાં કેસોનો ભરાવો છે, છતાં પણ અદ્ભુત સંકલન થાય છે. પ્રબળ ઈચ્છાશક્તિ જોવા મળે છે તો ચુકાદો સત્વરે આવી શકે છે. આપ તમામને યાદ હશે, આ ગુનો બન્યાના બીજા જ દિવસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જાતે આ પરિવાર જોડે ગયેલા. એ પહેલાં સ્થાનિક પૂર્વ ધારાસભ્યએ પરિવાર સાથે હર્ષ સંઘવીની વાત કરાવેલી, મુખ્યમંત્રીએ ખુદ વાત કરેલી, અને કેમ કે સરા જાહેર હત્યા થઈ હતી, તમામ લોકો જાણતા હતા, ત્યારે ગૃહ રાજ્યમંત્રીએ આ પરિવારને વચન આપેલું, ગુજરાતની જનતાને વચન આપેલું કે દીકરીના હત્યારાને શક્ય હોય એટલી વહેલી સજા આપવાનો પ્રયાસ થશે અને દીકરીને ન્યાય મળશે, તેના પરિવારજનોને ન્યાય મળશે. અને સ્વાભાવિક રીતે જ આ ઉર્જા, આ ઈચ્છાશક્તિ જ્યારે પરિણામ સુધી પહોંચે છે ત્યારે એક નાગરિક હોય કે ગૃહમંત્રી, તમામના દિલને એક ટાઢક મળતી હોય છે. અને એ જ ઠંડક, એ જ ટાઢક આખા ગુજરાતમાં પણ જોવા મળી, હર્ષ સંઘવીના શબ્દોમાં પણ જોવા મળી, એક કરુણતા પણ જોવા મળી, અને એ વાતનો આનંદ પણ જોવા મળ્યો કે મને જે મંત્રાલયની જવાબદારી મળી છે એમાં હું ઈચ્છાશક્તિ દર્શાવું છું, હું લીડ લઉં છું, તો પરિણામ આવી શકે છે. અને એટલે જ માત્ર પ્રતિક્રિયા આપીને નહીં, એક સંદેશ જાય, એક મેસેજ જાય, સકારાત્મકતાનો મેસેજ જાય, સાથે ગુનાખોરોમાં એક ભયનું વાતાવરણ થાય તે માટે હર્ષ સંઘવી આવતીકાલે આ પરિવારને પણ મળવાના છે. હું કોઈ એક વ્યક્તિના વખાણ નથી કરી રહ્યો, પરંતુ હર્ષ સંઘવી સિસ્ટમના સુકાની છે એટલે વાત કરી રહ્યો છું. જ્યારે સુકાની સક્રિય થાય છે તો શું પરિણામ આવી શકે છે એનું આ મોટું ઉદાહરણ છે. આવા સાંભળી લઈએ હર્ષ સંઘવીએ શું કહ્યું હતું ચુકાદો આવ્યા બાદ. આ લડાઈ
આજે એક દીકરીને ન્યાય મળતા જ પૂરી નથી થતી. ગુજરાતમાં કોઈ બી પ્રકારના ગુના બને તો એ તમામ લોકોને આ જ પ્રકારે ન્યાય અપાવવા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે. આશા રાખું હર્ષભાઈ આવી જ કટિબદ્ધતા તમામ કેસમાં જોવા મળે, કારણ કે દીકરી ગ્રીષ્મા પણ આપણી દીકરી છે અને આપણા પ્રદેશમાં જ્યાં જ્યાં ગુનાનો ભોગ બનતી હોય છે એ પણ આપણી જ દીકરી છે. આશા રાખું આ જ પ્રકારની જાગૃતતા સાક્ષીઓમાં પણ જોવા મળે, અડકતા સાક્ષીઓમાં પણ જોવા મળે, વકીલ્સ જે જોડાયા છે સિસ્ટમ સાથે, જે પોલીસ છે, આ તમામનું કોઓર્ડિનેશન આ પ્રકારનું જ થાય. મારી સાથે નયનભાઈ સુખડવાળા જોડાયા છે. નયનભાઈ, હું જાણું છું જબરજસ્ત મહેનત આપે તમામ સાથી વકીલોએ, આખા ન્યાયપાલિકાએ કરી છે, ગૃહ વિભાગે કરી છે, પોલીસે પણ કરી છે, અને આ ઉદાહરણરૂપ કેસ છે અને અમારી પણ જવાબદારી છે આ કેસ નાગરિકો સુધી લઈ જવો પડે. આપની જોડેથી જાણવું છે કેટલા જટિલ હતો આ કેસ અને સમન્વય જ્યારે થયું ત્યારે કેવી રીતે પરિણામ આવી શક્યું. સૌ પ્રથમ તો હું ન્યાયતંત્રનો આભાર માનું છું અને એમાં મુખ્ય ન્યાયાધીશ શ્રી વિમલ વ્યાસ સાહેબનો આભાર માનું છું કે એમણે બંને પક્ષને પોતાનો કેસ રજૂ કરવાને માટે પૂરતી તક આપી છે. નામદાર કોર્ટે કોઈ પ્રવાહમાં તણાયા વગર પોતાની સમક્ષ જે પુરાવો આવ્યો છે પુરાવાને આધાર રાખી એની ઉપર આધાર રાખીને સચોટ એક ચુકાદો આપ્યો છે. આ ટ્રાયલ કોર્ટમાં સેશન્સ કોર્ટમાં 2 મહિના અને 12 દિવસમાં પૂરી થઈ. 28 તારીખે ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો 28 ફેબ્રુઆરીએ અને ત્યાર પછી ડે ટુ ડે આ ઇન્સાફી કાર્યવાહી ચાલુ રાખી. આ ઇન્સાફી કાર્યવાહી ઝડપી ચાલી છે પણ હેસ્ટીલી નથી ચાલી. હું પહેલાં જ કહી ગયો તેમ બંને પક્ષને પોતાની રજૂઆત કરવાને માટે પૂરતી તક આપવામાં આવી છે. જ્યાં સુધી કોઓર્ડિનેશનની વાત છે, રોનકભાઈ, હું ચોક્કસપણે કહું કે મેં આના કરતાં સારું કોઓર્ડિનેશન બીજા કોઈ કેસમાં, બીજા કેસોમાં પણ કોઓર્ડિનેશન તો ખૂબ સારું હતું પણ આ અદ્ભુત એક કોઓર્ડિનેશન હતું કે જેમાં મારી મદદને માટે કોર્ટમાં સાક્ષી વ્યવસ્થિત સમયસર આવે, કોણ સાક્ષી શું કઈ બાબતનો છે એ તમામ દેખરેખ કરવાને માટે DYSP કક્ષાના અધિકારીની નિમણૂક કરેલી હતી રેન્જ IG આપણા પાંડ્યન સાહેબે, સાથે સાથે બીજા એક PIને પણ મારી મદદમાં મૂક્યા હતા. રોજ રાત્રે આપને આપ બિલીવ નહીં કરશો, રોજ રાત્રે 1:30-2 વાગતા હતા અમને, 6 વાગે કોર્ટ પૂરી થાય અને ત્યાર પછી મારી પ્રાઇવેટ ઓફિસમાં બધા અધિકારીઓ સાથે અમે મિટિંગ કરતા હતા કે આજે પુરાવો આવ્યો તે શું છે, આના પછી કયો પુરાવો મૂકવો. એટલે એક અદ્ભુત કોઓર્ડિનેશનને કારણે આ શક્ય બન્યું છે. આ કોઈ એકલાના એફર્ટનું પરિણામ નથી પણ જોઈન્ટ એફર્ટથી, જે કોઓર્ડિનેશનથી આ પરિણામ આવ્યું છે એ ખૂબ સારું પરિણામ છે. હું આશા રાખું કે દરેક કેસમાં પોલીસ અને પ્રોસિક્યુટરનું ટ્રાયલ વખતે આટલો સારો સમન્વય અને કોઓર્ડિનેશન હોય તો ચોક્કસપણે એક સારો ચુકાદો અને સારો ન્યાય આપણે સમાજને આપી શકશું. નયનભાઈ, જ્યારે આ ગુનો બન્યો ને એ વિડીયો હતો, એ વિડીયો પણ દર્શાવ્યું છે, એ વિડીયો જ્યારે આવેલો અનેક લોકો એ ઘટના સ્થળે હાજર હતા અને સ્વાભાવિક રીતે જ અમે ટીકા પણ કરતા હતા અને થવી પણ જોઈએ કે કોઈએ બહાદુરી નહોતી બતાવી, પણ એ તમામ લોકો ચશ્મદીદના રૂપમાં, સાક્ષીના રૂપમાં અદાલતમાં હાજર પણ થયા. સાક્ષીઓની ભૂમિકા કેટલી મહત્વની રહી? આમાં નજરે જોનાર સાક્ષી એ ઉપરાંત જે વિડીયો ઉતારનાર સાક્ષી છે તેની ભૂમિકા પણ ખૂબ મહત્વની રહી. જ્યાં સુધી તમે જે ટીકાની વાત કરી કે લોકોએ ટીકા કરી કે બચાવવા કેમ નહીં આવ્યો, પણ સાહેબ હું તમને પહેલાં કહું કે આ આરોપીએ પોતે 2 ચપ્પુ ધારણ કરી અને સ્થળ પર આવેલા અને પહેલાં ગ્રીષ્માના કાકાના પેટમાં ચપ્પુ મારી અને એને આંટરડા બહાર કાઢી નાખ્યા, ત્યાર પછી ગ્રીષ્માના ભાઈને માથામાં ચપ્પુ માર્યો, પછી કોણ એને બચાવ, અને જેવો તેમ છતાં ગ્રીષ્માનો ભાઈ આવી ઇન્જર્ડ હાલતમાં જ્યારે ગ્રીષ્માને પકડી રાખેલી હતું ફેનિલે, બચાવવા ગયો તો એણે કીધું કે એ તું પાછો રહે અને તરત પછી ગળા પર છરી ફેરવી દીધી. એટલે આખું ભયભીત વાતાવરણ ત્યાં સ્થળ ઉપર ઊભું થઈ કરી નાખેલું હતું. સાક્ષીઓએ પોતે કીધું કે અમે ડિપ્રેસ થઈ ગયેલા, અમે ગભરાઈ ગયેલા હતા એને કારણે અમે બચાવવા નહીં જઈ શક્યા. પણ એ સાક્ષી
ખરેખર કોર્ટમાં અડગ રહી અને પોતે જે બનાવ જોયો છે એની એક એક રજે રજની બાબત નામદાર કોર્ટમાં કહી અને સાક્ષીઓએ પણ પોતાની સમાજ પ્રત્યેની જે ફરજ હતી એ ફરજ ચોક્કસ સારી રીતે અદા કરી છે. નયનભાઈ, આખા ટ્રાયલ ચાલ્યો એ દરમિયાન શું આ ફેનિલના ચહેરા ઉપર કોઈ રંજ હતો ખરો, પ્રચ્યાતાપ હતો ખરો? અને આજે જ્યારે એને આદેશ સંભળાવવામાં આવી રહ્યો હતો પાસી, ત્યારે એના ચહેરા ઉપર કેવા રિએક્શન હતા ત્યારે અને ત્યારબાદ? જી, આખી ટ્રાયલ દરમિયાન ફેનિલના ચહેરા ઉપર કોઈ પણ રંજ પસ્તાવો જોવા મળ્યો નથી. તમને વાત કરું રોનકભાઈ, સૌ પ્રથમ તો એણે એવું કીધું કે પેલું અસ્થિર મગજનો હોય એ રીતનું ક્લેમ કર્યું. નામદાર કોર્ટે વ્યાસ સાહેબે પ્રિલિમિનરી ઇન્ક્વાયરી કરી એની અરજી કાઢી નાખી, કેમ કે એ ફિટ માઇન્ડ ધરાવે છે. પછી એક સાહેબની જુબાની થઈ ત્યારે એ કોર્ટમાં જાણે બેભાન થઈ ગયો હોય તેવું વર્તન કર્યું. ઇમિજિએટ 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવ્યા, એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. હોસ્પિટલમાં ચકાસણી કરી તો ડાક્ટરે નોંધ્યું છે કે એને જ્યારે બૂમ અમે બોલાવીએ છીએ તો જાણી જોઈને આંખ બીચી દે છે. એટલે એના ઉપરથી દેખાય આવે કે કેટલો સાતીર અને કેલ્ક્યુલેટિવ માઇન્ડ ધરાવતો આ આરોપી છે. મેં આજે જોયું નથી, પણ આજે એને જ્યારે લાવવામાં આવ્યા, મેં કેટલાક મિત્રોના મોઢાથી સાંભળ્યું કે જ્યારે એ કોર્ટમાં એને લાવવામાં આવ્યો તો એ હસતો હતો, વાનમાંથી ઉતર્યો, પોલીસ વાનમાંથી ત્યારે હસતો હતો, એવું મેં સાંભળ્યું છે. મેં જોયું નથી, પણ એ વાત માની શકાય એવી છે. કારણ કે કોર્ટે એને સજા સંભળાવી, એને કોઈ રંજ નથી. કોર્ટે સજા કરતા પહેલા એને પૂછ્યું કે ભાઈ, તને આમાં મહત્તમમાં મહત્તમ સજા ફાંસી સુધી થઈ શકે છે, તારે સજા બાબતે કંઈ કહેવું છે? તો કીધું, ના, મારે કાંઈ કહેવું નથી. એને કોઈ પસ્તાવો કે રંજ દેખાયો નથી. બલકે આજે કોર્ટે ચુકાદો સંભળાવતી વખતે ડાયસ ઉપરથી કહ્યું કે આરોપી જ્યારે એના સ્થાન પર બેઠેલો હતો, આઈ વોઝ વોચિંગ, કે એ એ કેસ ચાલે એ બધું એને એ જાણે કોઈ બહુ મોટું મોટું કૃત્ય કરીને આવ્યો હોય, એ પાછળ બેઠો બેઠો પોતાના વાળમાં એમ હાથ ફેરવ્યા કરતો હતો. એટલે એના ઉપરથી દેખાય આવે છે કે આરોપી કેટલો, એને કોઈ એની કોઈ પરવા, એની કોઈ રિમોર્સ નથી, એને કોઈ પસ્તાવો નથી આખા ગુનાનો, એ દેખાય આવે છે. એવું આજે કોર્ટે પણ નોંધ્યું છે. નયનભાઈ, આપ જોડાયેલા રહેજો. મારી સાથે પ્રફુલભાઈ પાનસેરિયા જોડાયા છે, પૂર્વ ધારાસભ્ય છે. પ્રફુલભાઈ, આપને એટલે જોડી રહ્યો છું કે આ હત્યા બાદ આપ આપ પરિવારની સાથે રહ્યા, પરિવારનું દર્દ પણ જોયું, પરિવારને પડખે પણ રહ્યા. આપ શું શું અનુભવ્યું, આ પરિવારની વ્યથા શું શું રહી આટલા સમય દરમિયાન, અને કેમ કે ઓછા સમયમાં ન્યાય મળ્યો છે ત્યારે તમને, પરિવારને અને આખી જેટલા પણ લોકો જોડાયા હતા એમને કેટલી રાહત થઈ? રોનકભાઈ, સૌ પ્રથમ તો પરિવારને હું સાંત્વન આપું છું. અને આ કેસમાં જ્યારે દીકરીનું મર્ડર થયું ત્યારે એમના પિતાશ્રી આફ્રિકા વ્યવસાય અર્થે ગયેલા હતા, અને દીકરીની ડેથ બોડી કોલ્ડ સ્ટોરેજ રૂમમાં રાખી અને અગ્નિ સંસ્કાર કરી અને જ્યાં સુધી રિઝલ્ટ આવ્યું ત્યાં સુધી હું પરિવાર સાથે એને હિંમત આપી, અને જે નયનભાઈ સરકારી વકીલ જે સૂચના આપે, જે જે અમને સાહેબો તપાસવાના હોય, પોલીસ સાથેનું સંકલન, અને એક એક સમયે આખો પરિવાર રોનકભાઈ ભાંગી ગયો હતો. એમ કહેવાય ને કે એમના મધર મેન્ટલી રીતે ડિસ્ટર્બ થઈ ગયા હતા, એના ફાધર પણ શું બોલવું, કઈ રીતે ખાવા પીવાનું, આખો પરિવાર એક કહેવાય ને કે શૂન્ય થઈ ગયો હતો. એ સમયે એમને હિંમત આપી, ખાસ તો એમને એમને કંટ્રોલમાં રાખી અને આવી પડેલા દુઃખમાંથી આપણે બહાર નીકળી અને એમને ન્યાય અપાવવાનો આ બંને કામો હતા. ત્યારે હું આજે જે નયનભાઈ સરકારી વકીલ અમારા સુરતના મુખ્ય અને આઈજી પાંડ્યન સાહેબ, રેન્જ આઈજી, એસપી અમારા વનાર સાહેબ, પીઆઈ, આખી ટીમ કામે લાગેલી હતી અને પરિવારને એક પણ જગ્યાએ ડિસ્ટર્બન્સ ન થાય એવા ઘરે નિવેદનો લેવા આવવા, પોલીસે પણ એટલો સરસ સહયોગ આપ્યો, આજુબાજુના તમામ, પહેલા તો પરિવારને માનસિક રીતે રોનકભાઈ એમને બહાર ઊભા કરવા માટે 10-15 દિવસ અમને લાગ્યા હતા, કારણ કે આખો પરિવાર ભાંગી ગયો હતો. એક વડીલ મુરબ્બી હતા, એમને પણ ચપ્પા મારી દીધા હતા, એ પણ જીવન મરણના ઝોલા ખાઈ રહ્યા હતા અને એમને પણ માંડ માંડ બચાવી શક્યા હતા. ત્યારે આ સમયે સમાજે, દરેક સમાજે, એવું નહીં માત્ર પટેલ સમાજ,
દરેક સમાજના અગ્રણીઓ આ ગ્રીષ્માના પપ્પા અને એમના પરિવારને સાંત્વન આપ્યું. પોલીસ, મેં પ્રથમવાર આટલી ફિલિંગ્સ સાથેનું કામ કરતા પોલીસ તંત્ર આખું જોયું રોનકભાઈ, કે એમના મમ્મી પપ્પાનું નાનું એવું સ્ટેટમેન્ટ લેવું હોય તો પહેલા એમને માનસિક રીતે મજબૂત કરે અને પછી એ સ્ટેટમેન્ટ લે. અને પછી મુખ્ય સરકારી વકીલ જે મહેનત કરી હતી રાત દિવસ એવા નયનભાઈના સૂચના પ્રમાણે, કાલે કોણ જશે, કાલે એમને સાક્ષી તરીકે કોણ જશે, આખું પ્લાનિંગ રોનકભાઈ રોજ સાંજે અમે કરતા અને એમના પરિવાર સાથે અમે સાંત્વન આપી અને એને પ્લાનિંગ માટેનું અમે મદદરૂપ થતા. પરંતુ આ પ્રસંગની અંદર મને એક, જ્યારે એમના પપ્પાએ રોનકભાઈ બે વાત કરીને એ રૂવાડા ઉભા થઈ ગયા એવી છે, કે એમના પપ્પા એવું કહેતા કે રોજ સાંજે હું જ્યારે આફ્રિકા તો મારી દીકરી મને વિડીયો કોલ કરે પછી હું સૂતો. આજે એની સ્થિતિ શું છે? રાત્રે સૂવે ત્યારે દીકરી યાદ આવે કે મને મારી દીકરી વિડીયો કોલ કરશે કે નહીં કરે. એટલે એક માણસ, એક પિતાની વેદના શું હોય. આ એક એક છે. બીજી કે હું 5 વર્ષ ક્યાં કામ કરું, પોતે દિવ્યાંગ છે, દીકરીના મમ્મી અને પપ્પા બંને દિવ્યાંગ છે, કે 5 વર્ષ કામ કરીશ તો 2-5 લાખ રૂપિયા કમાઈશ અને હું મારી દીકરીના લગ્ન કરીશ, ચુંદડી ઓઢાડીશ અને ધામધૂમથી સાસરે વળાવીશ, એમને હું એમના લાડકોટ પૂરા કરીશ. અને એ પિતા જ્યારે આ વાત કરતા હતા કે મારે એમને કફન ઓઢાડવું પડ્યું, અને ત્યારે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. રોનકભાઈ, આ સ્થિતિમાં પરિવારની સ્થિતિ ખૂબ જ નાજુક હતી. અને એ પ્રસંગે પોલીસ અને માનનીય હર્ષભાઈ સંઘવી, અમારા ગૃહમંત્રી, રોજે અઠવાડિયામાં 3 વાર મને ફોન કરી અને વાત કરતા કે પ્રફુલભાઈ હવે શું જરૂર છે. આ ગૃહમંત્રી દ્વારા પણ સ્પેશિયલ ફોન કરી, મુખ્યમંત્રી દ્વારા, આશિયાર પાટીલ સાહેબ દ્વારા, દરેક લોકોએ અમને ખૂબ સહયોગ આપ્યો છે. અને ફોરેન્સિક લેબોરેટરીના જે રિપોર્ટો મહિનો મહિનો થવાના હોય, એ એચએમ સાહેબની સૂચનાથી બીજે કે ત્રીજે કે પાંચમે દિવસે કોર્ટની અંદર પોલીસ એનું સંકલન કરીને આ કામગીરી કરી રહી છે. બિલકુલ પ્રફુલભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. નયનભાઈ, આપની નાની પ્રતિક્રિયા લઈ લઉં. ફાંસી કોઈને પણ થાય, ફાંસી ફાંસી હોય છે, પણ એક દીકરીના પરિવારને ન્યાય અપાવવાનો દિલથી કેટલો આનંદ થયો તમને, એક વકીલે નથી પૂછી રહ્યો, એક નાગરિકને પૂછી રહ્યો છું. જેમ હમણાં પ્રફુલભાઈએ કહ્યું, દીકરી કોઈની પણ હોય, મારી પણ હોય કે કોઈની પણ દીકરી હોય, એ દીકરીની ઉપર જે ક્રૂર રીતે આ રીતે જે હત્યા કરવામાં આવી એ સાંખી લેવાય નહીં. એક નાગરિક તરીકે હું એમ કહીશ કે મેં આજે એક સાચો ન્યાય અપાવ્યો છે અને મેં એક દીકરીના પરિવારને સાચો ન્યાય, દીકરીના પરિવારના આંસુ લૂછવાનો મેં એક પ્રયત્ન કર્યો છે, હું એટલું કહીશ. નયનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આશા રાખું કોઈ પણ દીકરીના માતા પિતામાં ક્યારેય આંસુ ના આવે, ખેર, અને ન્યાય મળે તે માટે ન્યાયતંત્રની સાથે જે વિભાગ છે, ગૃહ વિભાગ હોય કે કાનૂન વિભાગ, એનું કોઓર્ડિનેશન જરૂરી હોય છે. અને એટલે જ મેં રાજ્યના કાનૂન મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાથે વાત કરી છે. આવો સાંભળીએ રાજેન્દ્રભાઈએ શું કહ્યું. ત્રિવેદી સાહેબ, નમસ્કાર, આપનું સ્વાગત છે. જો આ સુરતના ચુકાદાથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે ન્યાયતંત્ર અને ગૃહ વિભાગ એટલે કે પોલીસ વિભાગમાં જો સમન્વય હોય, પ્રોપર સમન્વય હોય, તો ન્યાય જલ્દી મળી શકે છે. જલ્દી ન્યાય મળવાથી ગુનેગારોની માનસિકતા ઉપર શું ફરક પડી શકે? ગુનેગારોને એક ભય ઊભો થયો છે કે આ સરકાર કોઈને છોડશે નહીં, ગુનેગાર ક્યારેય નિર્દોષ છૂટશે નહીં અને નિર્દોષનું રક્ષણ થશે, લોકશાહી મજબૂત થશે, લોકોનો વિશ્વાસ સરકારની અંદર વધશે, સરકારની કાર્યપદ્ધતિમાં વધશે. જ્યાં સુધી પોલીસ વિભાગને લાગે વળગે છે ત્યાં સુધી પોલીસ તંત્ર ખૂબ મજબૂતાઈથી જ્યારે કામ કરી રહ્યું હોય ત્યારે, અને યોગ્ય પુરાવાઓ એકઠા કરી અને અદાલત સુધી ચાર્જશીટ સ્વરૂપે જ્યારે રજૂ કરતું હોય, ઝડપથી રજૂ કરતું હોય, ત્યારે કાયદા વિભાગ પણ પોતાના જે સરકારી વકીલશ્રીઓ છે એમને સુસજ્જ કરી અને કાયદાને અનુરૂપ આખો કેસ ચલાવી અને એને અંજામ સુધી પહોંચાડે
અને ન્યાય અપાવે એ જે અદ્ભુત કામગીરી આ બંને વિભાગોની થઈ છે હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું, જેને કારણે રાજ્યમાં ન્યાયનું શાસન છે એ પુરવાર થાય છે. ત્રિવેદી સાહેબ, અનેક એવા કેસ વર્ષોથી પેન્ડિંગ પણ હશે અને સવારથી જ ગુનાખોરીના દોરની અંદર નવા કેસ આવતા પણ રહેતા હશે. સરકાર કેટલી કટિબદ્ધ છે અથવા સરકાર કયા પ્રકારનું પ્લાનિંગ કરી રહી છે કે આ પ્રકારના દ્રષ્ટાંતરૂપ અન્ય કેસ પણ સોલ્વ થઈ શકે અથવા એનું નિરાકરણ આવે, ચુકાદા આવી શકે? ભારતીય જનતા પાર્ટીની સરકારે વર્ષોથી આ કાર્યપદ્ધતિ અપનાવી છે અને હાલ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખૂબ મજબૂતાઈથી અમે લોકો બધા જ કામ કરી રહ્યા છે અને આમાં આખા ગુજરાતનો એક પણ તાલુકો એવો બાકી નહીં હોય કે જ્યાં આગળ કોર્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું ન આપ્યું હોય. કોર્ટના કર્મચારીઓ માટે મકાનોની સુવિધા, અદાલતો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આઈટી જે ડિજિટલ કરવા પર જે માનનીય મોદીશ્રીજી ભાગ એ આપ જોર આપી રહ્યા છે એમાં પણ અમે ખૂબ આગળ વધ્યા છે. એટલે આખા સમગ્ર રીતે જોઈએ તો ન્યાયિક કાર્યપદ્ધતિ છે અને પોલીસની જે કાર્યપદ્ધતિ ગુના સંશોધનની છે એને કારણે ગુનાઓ તરત પકડાઈ જાય છે, ગુનાઓની અંદર એફઆઈઆર તરત થાય છે, ગુનેગારોની નશ્યત થાય છે અને આખે આખું જો કૌભાંડની રીતે ઘણા માણસો સંડવ્યા હોય તો એ તમામ પણ પકડાય છે. એ પકડાયા પછી અદાલતની કાર્યવાહી શરૂ થાય છે અને એમાં જે પુરાવા મજબૂતાઈથી મૂકવામાં આવે છે એની અંદર અનેક જાતના ફોરેન્સિક સાયન્સના પુરાવાઓ મૂકવામાં આવે છે અને આદરણીય મોદીજીએ જે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી જે અહીંયા સ્થાપી હતી આજે એનો ઉપયોગ આખા સમગ્ર ભારતની અંદર શ્રેષ્ઠ યુનિવર્સિટીની અંદર એનું નામ છે. ત્યારે સમગ્ર રીતે જોઈએ તો કાયદો અને પોલીસ આ બંને ગૃહ ખાતું અને કાયદા ખાતું સમન્વયથી જે કામ કરી રહ્યું છે, એક તાલમેલથી કામ કરી રહ્યું છે અને એનું પરિણામ લક્ષિત પરિણામ મળી રહ્યું છે અને જે રાજ્યને જો સુરક્ષિત કરવું હોય તો આ બંને વિભાગ ખૂબ મજબૂતાઈથી કામ કરવા જોઈએ, જે કરી રહ્યા છે અને એને કારણે અને જે આ ક્રિશ્માનો કેસ છે જેની અંદર ફાંસીની સજા મળી છે એના કારણે એક સીધો મેસેજ ગયો છે અને આ અગાઉના પણ અન્ય કેસોમાં ગૃહ વિભાગની ઉત્તમ કામગીરી રહી છે, એવી જ રીતે કાયદા વિભાગે પણ એમાં પૂરક થઈને કામ કર્યું છે. ત્યારે અનેક કેસોની અંદર સજાઓ હમણાં આપણે જોઈ છે જેની અંદર ગુનેગારોની ખૂબ નશ્યત થઈ છે, ગુનેગારોને એક ડર છે અને ગુજરાતની અંદર નાર્કોટિક્સ જેવા કિસ્સાઓની અંદર પણ પોલીસને મારે અભિનંદન આપવા જોઈએ. સરકારે ઉત્તમ કામગીરી કરીને આવા ડ્રગ્સ માફિયાઓ એ માલ અન્ય જગ્યાએ ખસેડે તે પહેલાં પકડી લઈએ છે અને એને લીધે સમગ્ર તંત્ર મજબૂતાઈથી કામ કરી રહ્યું છે અને જેને કારણે એક સુરક્ષા સંપૂર્ણ રીતે ઊભી થઈ છે. સર, એક અંતિમ સવાલ, કેમ કે આપ કાયદા મંત્રી પણ છો અને સિનિયર એડવોકેટ પણ છો એટલે સરકારની પ્રક્રિયાને પણ સારી રીતે જાણો છો, ગૃહ વિભાગની પ્રક્રિયાને પણ સારી રીતે જાણો છો અને જ્યુડિશિયરીને પણ સારી રીતે જાણો છો. જે પ્રકારે છેલ્લા કેટલાક સમયથી વેગવંતી ચોક્કસ બની છે, ચેતનવંતી પણ ન્યાયિક પ્રક્રિયા બની છે, હજુ પણ વધુ વેગવંતી પ્રક્રિયા બને, નિર્દોષને લાંબા સમય સુધી ન્યાય માટે રાહ ન જોવી પડે અને દોષી લાંબા સમય સુધી કોઈને કોઈ છટકબારીનો ઉપયોગ ન કરી જાય, એ પ્રક્રિયાને વધુ વેગ આપવા માટે વકીલ અસીલ ને અને આખી પ્રક્રિયાને આખી જ્યુડિશિયરીને આપ શું કહેવામાં? અદાલત હવે સરકારે એક નવા નિર્ણયો પણ લીધા છે, પોલીસ વિભાગે નિર્ણય લીધા છે કે સીસીટીવી કેમેરા અન્યત્ર બધી જગ્યાએ લગાડવા, ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવો અને ટેકનોલોજીના માધ્યમથી ગુનાઓની છણાવટ કરવી જેને કારણે ગુનેગારના ચહેરાની આકૃતિ પરથી ગુનેગાર ઓળખાઈ જાય અને એ ઓળખાઈ જાય એવી સિસ્ટમ આખી બનાવી છે, એનો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવશે અને આ ડિજિટલાઇઝેશનના માધ્યમથી ગુનેગારોને પકડવા માટે, ગુનો બનતો અટકાવવા માટે પોલીસને અમુક સૂચનાઓ પણ આપવામાં આવે છે અને ગૃહ વિભાગ ખૂબ સારી રીતે જ્યારે કામ કરી રહ્યું છે ત્યારે કાયદા વિભાગે પણ આ અંગે અદાલતો મજબૂત થાય, અદાલતોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે, જજીસ અને તેમના કર્મચારીઓને પણ અનેક રીતે ઉપયોગી થવાય એવું કાયદા વિભાગ પણ કામ કરી રહ્યું છે. ત્રિવેદી સાહેબ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, ન્યાય ચોક્કસથી મળ્યો છે. તમામ લોકો આશા રાખે છે કે જે સજા જાહેર થઈ છે એ સજા શક્ય એટલી વહેલા થાય.
તમામનું કોઓર્ડિનેશન રહ્યું, પણ શાના માટે આ અત્યાચાર થાય છે તો આ બધું થાય છે ને? આવા અનેક વિકૃત મગજના ફેનિલો આપણી વચ્ચે છે અને એ ફેનિલાઓના કારણે જ આપણી ગ્રીષ્મા જેવી અસ્થિર ખેલતી દીકરીઓ જીવ ગુમાવે છે. વિરામ લઈશ, વિરામ બાદ રાજકોટની વાત કરીશ, સૌરાષ્ટ્રની વાત કરીશ, પણ મૂળ વાત એ છે કે આ ગ્રીષ્મા ફૂલ જેવી આપણી દીકરીઓ અને આ ગ્રીષ્મા ભોગ બની આવા ફેનિલ જેવા અનેક લોકો હશે. આ દીકરી કેટલું કોમળું ફૂલ હતી, આ પરિવાર માટે શું હતી, કેટલી ખુશાલી હતી. વિરામ લો, એ પહેલા જોજો એ દીકરીના અંતિમ વિડીયો. હું તો બોલીશ પ્રેઝન્ટેડ બાય રણજીત સ્માર્ટ પ્રીમિયમ ઇનરવેર, પહેલે સ્માર્ટ બનો. કો પ્રેઝન્ટેડ બાય ગજાનન મસાલા, હર મિર્ચ કા માસ્ટર. પાવર્ડ બાય જીવ નામ તેવું કામ, મજબૂત 500 પ્લસ TNT. ये कोई मामूली बनियान नहीं है, इसे स्मार्ट फोन, स्मार्ट टीवी, स्मार्ट वॉच विद स्मार्ट बनियान. अलग है ना, कभी स्मार्ट कभी जिम स्मार्ट, इसे कहते हैं रंजीत स्मार्ट. पहले स्मार्ट बनो. पनीर में रंग रूप और कम तीखेपन के लिए हमें चाहिए गजानंद कुमठी लाल मिर्च. तेजा लाल, कुमठी लाल, रेशम लाल और प्रीमियम मिर्च के साथ गजानंद है हर मिर्च का मास्टर. शो देखाणु साड़िया साड़िया મજબૂત 500 TMT. ફ્લેક્સિબલ છે, મજબૂત છે અને સૌથી શક્તિશાળી છે. મજબૂત 500 TMT. જેવું નામ એવું કામ. ये कोई मामूली बनियान नहीं है, इसे स्मार्ट फोन, स्मार्ट टीवी, स्मार्ट वॉच विद स्मार्ट बनियान. अलग है ना, कभी स्मार्ट कभी जिम स्मार्ट, इसे कहते हैं रंजीत स्मार्ट. पहले स्मार्ट बनो. लगन में कई साड़ी सारी लग रहे, आग के पछी आ कोई मन चाले, शु फरक पड़े जे. पापा બીજા નંબર થી પાસ થયો, પહેલો હે કે બીજો, શું ફરક પડે છે? રામભાઈ, હવે ફરક પડે છે કે નહીં? હા, નિરાશ ન થાઓ. આલો, ઝિંક અને સલ્ફર ની બમણી શક્તિ ધરાવતું ધર્મજ ક્રોપ ગાર્ડ નું જીકાસલ. શું તારી લીલા છે, આપે છે ત્યારે સાંબેલા ધારે આપે છે અને ના આપે ત્યારે ટીપોય દોહેલું છે. એટલે જ કહું છું કે ટપક સિંચાઈ અપનાવો અને એ પણ કેપ્ટન ની જ. પાણીના પ્રત્યેક ટીપાનો કાર્યક્ષમ ઉપયોગ કરવા કેપ્ટન ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવો. શું જમાનો આવ્યો છે, પાણી તો ઠીક મજૂરોય મળતા નથી. શું કામ ચિંતા કરો છો, અપનાવો કેપ્ટન ફુવારા પદ્ધતિ. કેપ્ટન ફુવારા પદ્ધતિ અને કેપ્ટન મિની સ્પ્રિંકલર વસાવો. પાક કોઈ પણ હોય, પણ ટપક અને ફુવારા તો કેપ્ટન ના જ. મેને સોચ લિયે, જબ મેં બડા હો જાઉંગા ના, તબ મેં સાયકલ રિપેર કી દુકાન ખોલુંગા. ક્યું? જિસ તરહ આપ સબ પેટ્રોલ વેસ્ટ કર રહે હૈ, ફ્યુચર મેં તો પેટ્રોલ બચેગા હી નહીં, તબ તો સબ સાયકલ હી ચલાયેંગે ના. खुद ही सारा पेट्रोल खत्म करेंगे या कुछ अपने बच्चों के लिए भी छोड़ेंगे? प्लीज कम से कम सिग्नल पे तो इंजन ऑफ कीजिए. PCRA का एंड्रॉइड ऐप डाउनलोड करें और ईंधन बचाने के उपाय जानें. पेट्रोलियम संरक्षण अनुसंधान संघ, पेट्रोलियम एवं प्राकृतिक गैस मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी. BP की दवाई मंगवा लीजिए. डॉक्टर साहब, एक सवाल पूछना था इनको. मुझे? तुम पूछो ना. तुम आप पूछो ना. एक मिनट, आपको यही पूछना है ना, मैं कहाँ से दवाई लेता हूँ? जेनरिक दवाई मेडकार्ड से. सेव अप टू 85% ऑन ट्रस्टेड जेनरिक मेडिसिन फ्रॉम मेडकार्ड. दाल फ्राई में तीखेपन और रंग रूप का बैलेंस चाहिए तो उसमें लगेगी गजानंद रेशम लाल मिर्च. तेजा लाल, कुमठी लाल, रेशम लाल और प्रीमियम मिर्च के साथ गजानंद है हर मिर्च का मास्टर. अबे फर्क पड़े छे के नहीं? हाँ. आलो, जीका सल्फ, झिंक अने सल्फर तत्व नी पूर्ति करे जीका सल्फ हवे फेर पड़शे अने उत्पादन पण वधशे. धर्मज क्रॉप गार्ड नू जीका सल्फ. पावर, स्टाइल, माइलेज. प्रेजेंटिंग न्यू जनरेशन इलेक्ट्रिक स्कूटी, प्रकृति इलेक्ट्रिक स्कूटी.
Let's change your way. Acidity. Gas. दोनों के लिए डाइजीन. यह जेंटल फॉर रेगुलर यूज. डाइजीन का डबल एक्शन फॉर्मूला गैस बबल्स को जल्द मिटाए और हाईएस्ट ANC एसिड कम करे और दे क्विक और लंबा आराम. एसिडिटी या गैस के लिए डाइजीन. डाइजीन का नया ट्रैवल पैक. सिर्फ दबाएं, खोलें और पिएं. तौलेगा, भागेगा. बाबा ऑल सीजंस के लिए कुछ भी करेगा. आई एम अ मैन ऑफ ऑल सीजंस. तुम्हारा जूनियर है पर घर को देखो कैसे दुल्हन जैसे सजा के रखा है. जूनियर सीजन नहीं डियर, ये एस पार्क इमल्शन वो बजट वाले पेंट का कमाल है. चलो चलो. नया एस पार्क इमल्शन बजट में लगे. आ दरवाजो फरी अटक्यो छे भाई. दरवाजो तोड़वानो हतो, दीवार नहीं. पण टॉप लाइन नी पाइप तो नथी टूटी. तू नाही ले, दीवार तो फरीथी बनावी लेशु. टॉप लाइन ना CPVC पाइप एंड फिटिंग्स ना तो टूटशे ना तो लीक थशे. वेलकम टू चंपानेर, द यूनिवर्सिटी ऑफ आर्किटेक्चर. यहाँ खुशबू है प्यार की, आशीर्वाद की. यहाँ खुशबू है गुजरात की. कब तक बैठे रहेंगे किताब लेके हाथ में? चलो कुछ दिन गुजारते हैं गुजरात में. पनीर में रंग रूप और कम तीखेपन के लिए हमें चाहिए गजानंद कुमठी लाल मिर्च. तेजा लाल, कुमठी लाल, रेशम लाल और प्रीमियम मिर्च के साथ गजानंद है हर मिर्च का मास्टर. ये कोई मामूली बनियान नहीं है. स्मार्टफोन, स्मार्ट टीवी, स्मार्ट वॉच में स्मार्ट बनियान अलग है ना. कभी स्मार्ट, कभी जिम स्मार्ट. इसे कहते हैं रंजीत स्मार्ट. पहले स्मार्ट बनो. हमारी विशेष रजूआत हूँ तो बोलीश आगल पण यथावत छे, परंतु पहला नजर करिए हेडलाइंस पर. Headlines presented by Ranjit Smart Premium Innerwear. पहले स्मार्ट बनो. जामनगर ना कालावाड़ और राजकोट ना गोंडला, कोटाणा सांगड़ में वातावरण में पलटो. करा साथे पड़ो वरसाद, पाक नुकसान की भीती. दिल्ली में फ्री सब्सिडी पर केजरीवाल सरकार ने मोटो निर्णय. पहली ऑक्टोबर थी मांगदार ने ज मळशे वीजळी पर सब्सिडी. સૌરાષ્ટ્રમાં મોતના સોદાગર કેમ? આ સવાલ એટલા માટે કે સૌરાષ્ટ્રની અંદર, જો કે ગુજરાતની આ સ્થિતિ છે, પણ સૌરાષ્ટ્રમાં અનેક એવા કિસ્સા સામે આવે છે જ્યાં ગુંડા તત્વો રીતસરની દાદાગીરી કરે છે. ફાયરિંગના, હત્યાના અનેક કિસ્સા સામે આવે છે. રિવોલ્વર, ગોળો આ લઈને ફરતા, દાદાગીરી કરતા, રોપ જમાવતા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. હથિયાર ક્યાંથી આવે છે? કેટલાક લોકો બે નંબરી વેપન રાખે છે તો કેટલાક લોકો પૈસા ખર્ચીને લાયસન્સ મેળવે છે. આવું નથી કહેતો. 3 મહિના અગાઉ રાજકોટની અંદર ખુદ ધારાસભ્ય અને સાંસદે જે મુદ્દો ઉઠાવ્યો હતો કે રૂપિયાથી લાયસન્સ અપાય છે, એ અલગ વાત હતી. પણ આજે આ મુદ્દો એટલે છે કે ATSએ, ગુજરાતની ATSએ 52 જેટલા, એક બે નહીં, 52 જેટલી પિસ્તોલ પકડી છે અને એની સાથે 22 લોકોને પકડ્યા છે. ATSની કામગીરીને ચોક્કસથી બિરદાવી જોઈએ, કારણ કે તેને આ એ લોકોને પકડ્યા છે જે ગેરકાયદેસર હથિયાર રાખતા હતા અથવા તો હથિયારનો વેપાર કરતા હતા. ATSએ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આશંકા છે કે આ નેટવર્કે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોની અંદર 100 જેટલા હથિયાર વેચ્યા છે. 52 હથિયાર પકડાઈ ચૂક્યા છે, પણ હજુ અનેક હથિયાર પકડાવવાના બાકી છે. આ આપણા ગુજરાતમાં ન હોઈ શકે. આ ગાંધીનું ગુજરાત છે, આ અહિંસાવાદી ગુજરાત છે. પણ એ હકીકત છે, અત્યાર સુધી આપણે તમંચાની વાત કરતા હતા, દેશી કટ્ટાની વાત કરતા હતા, હવે પિસ્તોલ લઈને લોકો ફરતા થઈ ગયા છે અને એટલે જ ગુનાખોરી વધી છે. અને આ ગુનાખોરોને આશરો કોણ આપે છે? રેતી માફિયાઓ. કોણ આપે છે? જમીન માફિયાઓ. કોણ આશરો આપે છે? કોણ સોપારીઓ આપે છે? જમીન ખાલી કરાવવાની સોપારી લેનારાઓ, વ્યાજવા બે નંબરથી રૂપિયા ફેરવનારાઓ. આખું ઓપરેશન કેવી રીતે રહ્યું,
क्या क्या विस्तार में साजिश थी एज माटे मैं एटीएस ना डीवाईएसपी साथे बात करी छे। पर सौराष्ट्र एटले शब्द वापर्यो छे के सौराष्ट्र ना अनेक शहरों में आ गुनेगारोना तार जोड़ायेला छे। सौराष्ट्रनी आ पवित्र भूमि ने आज नराधमो लोहियाळ करता हता। आओ सांभळी लईए एटीएस ना ऑफिसरे शुं कह्युं छे। उपाध्याय साहब नमस्कार, अने आप तेमज एटीएस नी समग्र टीम ने खूब खूब अभिनंदन, कारण के हथियार पकड़ाया छे, एक मोटू डिटेक्शन थयुं छे। आपनी पासे थी मारे ए जाणवुं छे क्या प्रकार नू आ गैरकानूनी हथियार नू नेटवर्क चालतुं हतुं, कोण लोको चलावता हता? सौराष्ट्रना विस्तारोमां जेटला पण आवा ऑर्गेनाइज क्रिमिनल्स छे, जे हथियारो तेमज एक्सप्लोसिव्सना गुनाओमां अगाउ आवी चूक्या छे, તેઓના ઉપર સતત એટીએસની વોચ ચાલુ છે। આમાં જે મુખ્ય આરોપી છે દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડો, એ 28/2/2022 રોજ લીંબડી જેલમાંથી પેરોલ જમ્પ થયેલ હતો, તો તેના બાબતે અમને એક સ્પેસિફિક અને કન્ફર્મ ઇન્ટેલ હતી કે આ વ્યક્તિ આર્મ્સ માટે પેરોલ જમ્પ થયેલ છે અને ત્યારબાદ કોઈ નેફેરિયસ એક્ટિવિટી પ્લાન કરી રહ્યો છે, એટલે તેના બાબતે અમારી સતત તેના ઉપર વોચ ચાલુ હતી। અને ત્યારબાદ એક કન્ફર્મ ઇન્ટેલિજન્સ અમને મળી હતી કે એ હથિયારના વેપાર માટે જ અમદાવાદ આવવાનો છે અને તેના સાથે તેનો એક અન્ય વ્યક્તિ ચાપરાજને તે લઈને પોતે આવવાનો છે, તો તે બાબતે આ અમે કાર્યવાહી કરી હતી। અને આમાં અમારા પાસે માહિતી હતી કે આ વ્યક્તિએ અગાઉ પણ સૌરાષ્ટ્રમાં ઘણી બધી જગ્યાઓ અને વિસ્તારોમાં આમ સપ્લાય કરેલા છે, તો આ એક મોડ્યુલ અમારા ધ્યાનમાં પહેલાંથી હતું જ, જસ્ટ અમે લોકો એક્ટ કરવાના એક ઓપોર્ચ્યુન મોમેન્ટ માટે વેઇટ કરી રહ્યા હતા। ઉપાધ્યાયજી, કેમ કે 100 જેટલા હથિયાર વેચાઈ ચૂક્યા હોવાની આશંકા પણ છે, 22 લોકો પકડાઈ પણ ચૂક્યા છે, જે લોકો પકડાયા છે પ્રાથમિક તપાસમાં સામે શું આવ્યું છે, આ ગેરકાયદેસર રીતે લીધેલા હથિયારનો આ લોકો કેવી રીતે ઉપયોગ કરતા હતા અને કેમ કેમ ગેરકાયદેસર હથિયાર ખરીદતા હતા, શું મંશા હોતી હતી, મોટિવ શું હતો? બે નંબરના આ લોકો જે આ ગેરકાયદેસર હથિયારો લાવતા હતા, તેઓ પોતાની અલગ અલગ એક્ટિવિટીઝ, જેમ કે કોઈ એટેમ્પ્ટ ટુ મર્ડર છે, કોઈને ડરાવવા માટે ફાયરિંગ છે, પછી કોઈ રોબરી કે ડકેતી છે, તે બાબતે આ લોકો પ્લાનિંગ કરતા હોય તેવી પૂરેપૂરી અમને આશંકા હતી। અને અગાઉ પણ જે આમાં બે મુખ્ય આરોપીઓ છે તેઓ 307 તેમજ આર્મ્સ એક્ટના ગુનાઓમાં તેમજ મર્ડરમાં જે જે વેપન્સ સપ્લાય થઈ ચૂક્યા છે આગળ, તે પણ આ લોકોએ સપ્લાય કર્યા હોવાના વિગતો છે અમારા પાસે। ઉપાધ્યાયજી, ક્યાં એવું ધ્યાનમાં આવ્યું છે મોભો પાડવા, રોલો પાડવા, લોકોને દમ મારવા, આ પ્રકારના ગેરકાયદેસર હથિયાર કેટલાક લોકો ખરીદતા હોય અને જોડે રાખતા હોય? એવા અમુક વ્યક્તિઓ છે જે ફક્ત પોતાના એક સ્ટેટસ આઇડેન્ટિટી બનાવવા માટે તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ થવાના પર્પસ માટે પણ આ હથિયારો લીધા છે। એવા વ્યક્તિઓ તપાસમાં જે ખરીદનાર છે તેમાંથી અમુક વ્યક્તિઓ મળી આવ્યા છે, પણ જેટલા પણ આરોપીઓ અત્યારે હસ્તગત કરેલા છે તેમાંથી મેજોરિટી વ્યક્તિઓનો એક ગુનાહિત ઇતિહાસ રહી ચૂક્યો છે, તો પર્પસ હથિયાર રાખવાનું મોસ્ટલી એક મોટિવ તેઓએ કોઈ પોતાનો ડર વિસ્તારમાં રાખવા માટેનું છે તેવું અત્યારે આપણે કહી શકીએ તેમ છે। સર, કેમ કે પહેલો મોટો ક્લ્યુ મળ્યો છે આ સંજોગોની અંદર, ગેરકાયદેસર હથિયાર જે લોકો પણ વસાવી ચૂક્યા હશે એમની ઉપર આ જ પ્રકારનું અભિયાન, ગેરકાયદેસર હથિયાર રાખનારા લોકોને પકડવાનું અભિયાન એટીએસ કેવી રીતે આગળ વધારવા માંગે છે? આવા જેટલા પણ ઓર્ગેનાઇઝ ક્રાઇમ સાથે તેમજ હિનિયસ ક્રાઇમ, મેજર ક્રાઇમ સાથે જેટલા પણ આરોપીઓ ઇન્વોલ્ડ છે ગુજરાતમાં, તેઓના તમામના ઉપર એટીએસના વોચ ચાલુ છે। આવા વેપન્સ, એક્સપ્લોઝિવ્સ, આવા જે વ્યક્તિઓ આવા ધંધામાં સંડોવાયેલા છે, અગાઉ તેની સાથે પકડાઈ ચૂક્યા છે યા તેમના નામ કોઈ જગ્યાએ તપાસમાં ખુલ્યા છે, તેમના ઉપર અમારી વોચ ચાલુ છે। અને જ્યારે પણ આ મોડ્યુલ એક્ટિવ થશે કે કોઈ આવા વ્યક્તિ આવી એક્ટિવિટી કરવાની અમને આશંકા હશે, તો એટીએસ પોતે એક્ટ કરશે, ઓર એલ્સ એટીએસ પોતાની ઇન્ટેલિજન્સ લોકલ પોલીસ યુનિટ સાથે શેર કરીને આ લોકોના વિરુદ્ધમાં ડેટરન્ટ એક્શન્સ લેશે। ખેર, આ તો બે નંબરમાં ખરીદેલા હથિયારની વાત છે। રાજકોટની અંદર લાયસન્સધારી હથિયાર અનેક લોકો રાખે છે,
સુરક્ષા માટે સરકાર લાયસન્સ આપે છે, માની લીધું અને એ લાયસન્સ ઉપર તમે લીધું, પણ આ લાયસન્સ લેવા પણ કાંડ થાય છે. ભૂતકાળમાં આવો કિસ્સો સામે આવી ચૂકેલા છે, એટલે જ મેં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ સાથે વાત કરી છે. ગોવિંદભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. જુઓ, એટીએસે જે હથિયાર પકડ્યા અને હથિયાર ખરીદવાવાળા પણ પકડાયા, એ પૈકીના અનેક લોકો સૌરાષ્ટ્રના છે, રાજકોટના પણ છે. આપ કેમ કે રાજકોટના ધારાસભ્ય છો, આપ શું માનો છો, આ કઈ પ્રકૃતિના લોકો છે જે ગેરકાયદેસર હથિયાર વસાવે છે અને કેમ આ પ્રકારના હથિયાર રાખતા હશે? જે પ્રકારે આજે એટીએસે દરોડો પાડીને જે પકડ્યા છે, એ એટીએસના દરેક પોલીસ મિત્રોને સૌથી પ્રથમ તો હું ધન્યવાદ આપું છું. છેલ્લા કેટલાક સમયથી રાજકોટ અને સૌરાષ્ટ્રની આજુબાજુ દરિયાકાંઠા ઉપરથી જે પ્રકારે ડ્રગ્સ પકડાય છે અને જે પ્રકારે સપ્લાય કરે છે, એ છેલ્લા સમયમાં જે કરોડો રૂપિયાનું હેરોઈન અને જે વસ્તુ પકડાણી છે, એનો અર્થ એ થાય કે અનેક આ પ્રકારના માફિયાઓ જે યુવાધનને બરબાદ કરવા માગે છે, એ જ રીતે આ જે હથિયારો પકડાણા છે, હથિયારો એ પ્રકારના લોકો કે જે કોઈની જમીન ખાલી કરાવી હોય, કોઈ ગુંડાગીરી કરવી હોય, કોઈ લુખાગીરી કરવી હોય, બેનામી હથિયારો જેને પરવાનો નથી એવા પરવાના વગરના હથિયારો આ જ પ્રકારના લોકો રાખીને ફરતા હોય. અને હથિયારો જો જે તે સમયે જો વેચાણા હોત તો અનેક લોકો એ લઈ શકા હોત, લઈ ગયા હોત અને એનો ભોગ અનેક લોકો ભવિષ્યમાં બનત. પણ એ વેચાય એ પહેલાં જ એટીએસએ જેને પકડ્યા છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. ગોવિંદભાઈ, કેમ કે અગાઉ હથિયારના લાયસન્સ આપવાનો પણ રાજકોટનો વિવાદ હતો, જે જૂના પોલીસ કમિશનર હતા એ સમયનો, અનેક હથિયાર એના લાયસન્સ એ વખતે ઇસ્યુ થયા હતા. આપ શું માનો છો, આ પ્રકારની ગુનાહિત માનસિકતા કેમ ફૂલી ફાલી રહી છે? એ પ્રકારની માનસિકતા જ વ્યાજબી નથી. અને જેને આવશ્યકતા હોય, જેને ખરેખર ધંધાકીય રીતે આવશ્યકતા હોય, એવા લોકોને લાયસન્સ મળે ત્યાં સુધી સમજી શકાય. પણ જેને માત્ર ને માત્ર દેખાવ કરવા પૂરતું કમરે ટાંકી અને પોતાનો જે વટ જમાવવાની વાત છે, આવા પ્રકારના કોઈ પણ લોકોને લાયસન્સ આપવા જોઈએ નહીં. આ માનસિકતા બહાર લાવવી જ જોઈએ. ગોવિંદભાઈ, આપે પણ સવાલ ઉઠાવ્યો હતો વ્યાજખોરોના આતંકને લઈને, આપ શું માનો છો, વ્યાજખોરો, હપ્તાખોરો, દાદાગીરી કરનારા લોકો કે જેમનું શરણ લે છે, જે ગુંડા તત્વોનું શરણ લે છે, એ લોકો હોઈ શકે આ પ્રકારના ગેરકાનૂની હથિયાર રાખવાનું અને એ જ ગેરકાનૂની હથિયારથી ગુના કરવાનું કારણ અને માધ્યમ પણ એ લોકો હોઈ શકે? બિલકુલ, કોઈને કોઈ ક્યાંક ને ક્યાંક હોઈ શકે ખરા એમાં. કારણ કે એને જે પ્રકારનો ઉપયોગ કરવો હોય, કોઈને દબાવવો હોય, કોઈને ધમકાવવો હોય, તો આ પ્રકારની પ્રવૃત્તિ કરનારા લોકોને એ એક સાધન મહત્વનું બનતું હોય છે. ખેર, મારી સાથે જગદીશભાઈ જોડાયા છે. જગદીશભાઈ હેડલાઇન્સના સંપાદક છે. જગદીશભાઈ, આપનું સ્વાગત છે. એટીએસએ આ પકડ્યું, મોટાભાગના કિસ્સા સૌરાષ્ટ્રના પણ સામે આવ્યા, આપ શું માનો છો, સ્થાનિક પોલીસને આ બધું ધ્યાનમાં નહીં હોતું હોય કે કોણ લોકો છે, કોણ વેપન રાખે છે, કોણ દાદાગીરી કરે છે? રોનકભાઈ, મારી પહેલાં ગોવિંદભાઈ અને એટીએસના ડીવાયએસપીએ જે વાત કરી એનાથી હું જુદી વાત કરવા માગું છું અને એના ઉપર બહુ ગૌર કરવાની જરૂર છે. આ જે શસ્ત્રનો જથ્થો એટલે કે જખીરો પકડાયો છે, એમાં એના જે ખરીદનાર કે બાયર્સ કે જેણે મગાવ્યો, જે સંકળાયેલ, એમાંના જે લોકોના તસવીર પર તમે દેખાડી રહ્યા છો, એ તસવીરમાં તમે ખુદ જોઈ શકો છો કે બે પાંચ જણાને બાદ કરો તો એ ક્રિમિનલ્સ એટલે કે હાર્ડ કોર ક્રિમિનલ્સ નથી, દેખાતાય નથી અને નથી પણ ખરા. તો શું છે આ આ મુદ્દો બહુ જો નહીં જ સ્પર્શવામાં આવે, મુદ્દો છણાવટથી નહીં સમજવામાં આવે તો બહુ મોટી ગેરસમજ થાય એમ છે. ગેરસમજ શું છે? જુઓ, ગેરકાયદેસર હથિયાર પશ્ચિમ બંગાળના પુરુલિયાનામાં પકડાવવા એ જુદી ઘટના છે અને સૌરાષ્ટ્રના કોઈ કાઠિયાવાડમાં પકડાવવા એ જુદી ઘટના છે. એ જુદી ઘટના એટલા માટે છે, આઈનું કલ્ચર કંઈક એવું છે કે જેને સિરે પાઘડી, મૂછો વાંકડીને ભેટે ઝૂલે તલવાર,
રોજી ઘોડી જેના આંગણે થન ગને મારો ભલો કાઠિયાવાડ, આવું કે સુરાતન વાળી વાતો છે? બીજું કે તો શું કે એને બૈરા પણ કા મરજે કા મારજે, પણ પીઠમાં દેજે લગાર, મારી સૈયર મેણા મારશે આ તો કાયર નરની નાર. હવે આ બધી બાબતો જે છે એટલે કંઈ હથિયારોથી ઢીસુમ ઢીસુમ કરવાની છૂટ મળી જાય એવું નથી. અને આ લોકો જે હથિયાર મગાવે છે એ પણ આવા સુરાતનીથી કંઈ હથિયારને ગોળીબાર કરવા માંડે એ વાત પણ નથી. એક વટ વચન ને વેર, આ ત્રણ શબ્દો જે છે એના ઉપર આખું કલ્ચર છે સૌરાષ્ટ્ર કાઠિયાવાડનું. અને એટલે અહીંયા લાયસન્સવાળા હથિયારો મેળવવા અઘરા પણ છે અને એ અસંભવ જેવું બને છે ને એમાં ઘણી બધી કાનૂની પ્રક્રિયાઓ છે. એમાંથી પાર ઉતરા વગર પોતાનો વટ જ રાખવા માટે થઈને, નહીં કે કેવળ કોઈ ઓર્ગેનાઇઝ ક્રાઇમ માટે થઈને. હમણાં અમે જ્યારે સમાચાર આ આખી જખીરો એટીએસએ પકડ્યો ત્યારે સમાચાર શું આવ્યા એની બહુ જ ઝીણવટભરી વાત આપને કહું. એમાં લખવામાં એમ આવ્યું હતું કે એટીએસએ રથયાત્રા પૂર્વે બહુ મોટો જખીરો, સોરી આ ભડકામણી વાત છે. આને ને રથયાત્રાને કશું જ લેવા દેવા નથી, આને ને ઓર્ગેનાઇઝ ક્રાઇમને કશું લેવા દેવા નથી. બે પાંચ જણાને બાદ કરો જે પોતાની આપસી રંજસને માટે થઈને હથિયારો લે છે, જુદી વાત છે. પણ બાકીના બધા જેટલા લોકો જેની તસવીર તમે પણ દેખાડો છો, 22 જણાને પકડ્યા છે, 22માંથી 5 બાદ કરો તો બાકીના જેટલા લોકો છે એ લોકોએ વટવચન ખાતર આમ સીન સપાટા આપણી ભાષામાં કયો તો એના માટે લીધા છે, ઓર્ગેનાઇઝ ક્રાઇમ માટે નહીં. અને આપની જાણ ખતરા પહેલી વખત હથિયારનો જખીરો પકડાવે એવી વાત નથી. હમણાં સોશિયલ મીડિયા વધી ગયું છે એટલે આપણને બધાને બહુ બધી ખબર પડે છે. બાકી વર્ષોથી મધ્યપ્રદેશ અને ઉત્તર ગુજરાત ને બિહાર જેવા રાજ્યોમાંથી આ હથિયારો હંમેશા મેળવવામાં આવે જ છે. અને ખાસ કરીને મધ્યપ્રદેશમાં જેમ આપણે સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં દેશી દારૂની ભઠ્ઠીઓનો એક ગૃહ ઉદ્યોગ જેવું છે, એ આપણે કોઈ દિવસ બોલીએ છીએ એમાં કંઈ છાણું છૂપું છે નહીં, એવું મધ્યપ્રદેશમાં હથિયારોનું છે. ત્યાં રીએસેમ્બલ કરે છે જૂના શસ્ત્રો જે છે એમાં થોડું ઘણું નવી ટેકનિક કરી પોલિશ કરીને અહીંયા વેચી દે છે અને આ લોકો ખંભે ફટાકડી પહેરીને સીન સપાટા કરે છે યા તો પોતાનો રોલો કરે છે. આપની જાણ ખાતર અમરેલી પંથક, બોટાદ, સુરેન્દ્રનગર, ઝાલાવાડ, ગોહિલવાડ જેને કહેવામાં આવે છે એ પંથકમાં આ વધારે પડતો આવો એક શોખ છે અથવા તો આવો એક રીત રિવાજ છે. એટલે આ જખીરાને બહુ મોટું કોઈ ષડયંત્ર કે બહુ મોટું કોઈ જોખમી, નો ડાઉટ શસ્ત્ર હંમેશા જોખમી હોય પણ એ જોખમી ઉપયોગ જે છે, મારી પાસે શસ્ત્ર આવી ગયું એટલે હું બધાને ગમે ત્યારે મારતો ફરું એ સેન્સમાં લેવામાં આવેલા નથી. આ વાત બહુ જ સમજદારીપૂર્વક કહી રહ્યો છું. અમુક કેટલીક વાતો એવી છે જે રાષ્ટ્રના હિતમાં નથી એટલે હું નથી કહેતો એટીએસની, પણ આપને ખાલી કહી દઉં કે આ જે જખીરો પકડો એમાં સીન સપાટા માટેની વાત છે અને એ ઉચિત નથી. અને ઉચિત નથી એનું કારણ એ છે કે સીધી રીતે જે લાયસન્સ મળવા જોઈએ એ મળતા નથી હોતા અને જરૂરી પણ નથી. પણ એ ક્યારે જરૂર પડે, પ્રજાને સ્વયંને પોતાની રક્ષાની જરૂર ક્યારે પડે, જ્યારે પોલીસ નામનું જે તંત્ર અથવા તો સુરક્ષા તંત્રથી બરાબર કામ કરતું ન હોય તો લોકોને એમ લાગે કે હું મારી જાતને પોતે સુરક્ષિતતા બક્ષું. એટલે એક વાત આ છે ને, બાકી વટવચન છે. ને ત્રીજું વાત, જે અમુક પ્રકારે સામાજિક બંધનોથી આ લોકો જોડાયેલા હોય છે ને એમાં કેટલાક બનાવ ઇન્સિડન્ટ્સ એવા બને છે જેમ કે વિધર્મીઓ સાથે ભાગી જવું, દીકરીઓનું આ છે તે છે, આના જેવા અનેક મુદ્દાઓ અહીંયા તો સેઢા માટે માથા વઢાઈ જાય એવો તો આ સૌરાષ્ટ્ર પંથક છે. એટલે વટવચન હું વારંવાર કહું છું એમ, આ કેસને બહુ મોટા પુરુલિયામાં શસ્ત્રકાંડ થયો એની સાથે સરખાવવાની કોઈ જરૂર નથી. બે પાંચ જણા જે ગેંગસ્ટર છે જે જેલમાંથી પેરોલ ઉપર છોડીને આવ્યો ને એણે એના વિરોધીને હંફાવવા કે ધમકાવવા મેળવ્યું હોય જુદી વાત છે. બાકીના બધાએ એક પોતાનો સ્ટેટસ, એક રોલો, એક માભો એ જમાવવા માટે આવા હથિયારો લીધા છે. અને સ્વાભાવિક જ છે, હથિયાર કોઈ સામાન્ય માણસ તો લે જ નહીં. જેની પાસે મોટો કારોબાર હોય સમથિંગ, જમીન જાયદાદથી માંડીને કોઈ પણ પ્રકારનો, તો એને જ આવા હથિયાર હોય છે અને એટલા માટે લીધા છે. એટલે હું આનો બચાવ નથી કરતો, પણ આ બધા જ ત્રાસવાદીઓ છે અને કોઈ મોટા ષડયંત્રને આકાર પામવા આવ્યા તો એવી વાત નથી, નથી ને નથી. ખેર જગદીશભાઈ, આપ સૌરાષ્ટ્રની વધુ સારી રીતે જાણો છો, પણ એક હકીકત છે, આપણે પાર્ટી પહેરવાવાળા લોકો છીએ. આપણે ગુજરાતી અર્થતંત્રને જાણીએ છીએ, ગણતંત્રને ક્યારે નહીં. અને એટલે જ કહું છું, ભરોસા ઉપર જીવન ચાલે છે, બંદૂક ઉપર નહીં. એક વિરામ લઈશ, વિરામ બાદ આ જ મુદ્દે કરીશું વાત. એ
ये कोई मामूली बनियान नहीं है, इसे स्मार्टफोन, स्मार्ट टीवी, स्मार्ट वॉच में से स्मार्ट बनियान अलग है ना। कभी स्मार्ट, कभी जिम स्मार्ट, इसे कहते हैं रंजीत स्मार्ट। पहले स्मार्ट बनो। दाल फ्राई में तीखेपन और रंग रूप का बैलेंस चाहिए तो उसमें लगेगी गजानंद रेशम लाल मिर्च। तेजा लाल, कुमठी लाल, रेशम लाल और प्रीमियम मिर्च के साथ गजानंद है हर मिर्च का मास्टर। शो देखा नू? साड़िया। साड़िया? मजबूत 500 TMT फ्लेक्सिबल छे, मजबूत छे अने सौथी शक्तिशाली छे। मजबूत 500 TMT जेवो नाम तेवो काम। હવે ફરક પડે છે કે નહીં? હા, આલો જીકા સલ્ફ, ઝીંક અને સલ્ફર તત્વની પૂર્તિ કરે જીકા સલ્ફ, હવે ફેર પડશે અને ઉત્પાદન પણ વધશે। ધર્મજ ક્રોપ ગાર્ડ નું જીકા સલ્ફ। પ્લે લાઈક અ ટાઈગર, પ્લે ઓન ધ ફ્રન્ટ ફૂટ, પ્લે લાઈક અ કેપ્ટન। ચિલ, આઈલ પ્લે માય વે। XYXX પ્લે યોર વે। मंदिर में जाते हैं, पूछते हैं क्या प्रसाद में क्या लोगे, लाडू या सीरो, जो भी मिलता है ऐसे करके ले लेते हैं ना। बाबा दादा को समझाओ ना, हमारे घर को कुलदीपक देंगे ना। एक्सक्यूज मी, मैजिस्ट्रेट साहब नु घर आज छे ने? नहीं नहीं नहीं, ये सामने वाली गली मारे छे। सॉरी सॉरी सॉरी, हां इट्स ओके। जी हां, कमिश्नर साहब नु घर ना आगर राइट मा। टाटा ब्रूस्कोप ब्यूराशाइन रूफिंग नो कई अलग अच ठान छे, अनि इंटरनेशनल टेक्नोलॉजी छत ने वर्षो वर्ष चमकावे अने घर ने आपे कई VIP वाली फीलिंग। दौड़ेगा भागेगा बाबा, ऑल सीजन के लिए कुछ भी करेगा। आई एम अ मैन ऑफ ऑल सीजन। આઝાદી થી લઈને 2002 સુધી ગુજરાતના માત્ર 26% ઘરોને મળ્યું હતું નળથી જાળ, અને છેલ્લા 2 દાયકામાં પહોંચ્યું છે 94% થી વધુ ઘરો સુધી। નર્મદાની નહેરો, લહેરોને વંદન, વંદે ગુજરાત। દાલ ફ્રાય મે તીખેપન ઓર રંગરૂપ કા બેલેન્સ ચાહીએ તો ઉસમેં લગેગી ગજાનંદ રેશમલાલ મિર્ચ। તેજા લાલ, કુમઠી લાલ, રેશમલાલ ઓર પ્રીમિયમ મિર્ચ કે સાથ ગજાનંદ હૈ હર મિર્ચ કા માસ્ટર। ये कोई मामूली बनियान नहीं है, इसे स्मार्टफोन, स्मार्ट टीवी, स्मार्ट वॉच में से स्मार्ट बनियान अलग है ना। कभी स्मार्ट, कभी जिम स्मार्ट, इसे कहते हैं रंजीत स्मार्ट। पहले स्मार्ट बनो। एक समय, समय से भी पहले सबने उसी शानदार एक फैक्ट्री लगाई, हमको मिली हमारी फ्रूटी। टुगेदर वी फ्रूटी। गुजरात का सरताज इंडियन वाइल्ड लाइफ, 70 किलोमीटर प्रति घंटे की रफ्तार से भागते हैं ये भाई साहब, बड़ा हैंडसम जानवर है। यह खुशबू है वाइल्ड लाइफ की, उनकी देखभाल की, यह खुशबू है गुजरात की। गोवर्धन घी पॉली पैक, हवे नवा फूड स्टोरेज कंटेनर मा। गोवर्धन घी पॉली पैक, हवे नवा फूड स्टोरेज कंटेनर मा। पावर, स्टाइल, माइलेज, प्रकृति इलेक्ट्रिक स्कूटी, लेट्स चेंज योर वे। एवरी डे टुडे Over 23,000 businesses, large and small, reach consumers across markets in new ways. They all have one thing in common: delivery. We connect our customers through our infrastructure and technology, through the largest and fastest growing logistics network in India. With over 1 billion shipments delivered and counting, we are delivery. पनीर में रंग रूप और कम तीखेपन के लिए हमें चाहिए गजानंद कुमठी लाल मिर्च। तेजा लाल, कुमठी लाल, रेशम लाल और प्रीमियम मिर्च के साथ गजानंद है हर मिर्च का मास्टर। ये कोई मामूली बनियान नहीं है, इसे स्मार्टफोन, स्मार्ट टीवी, स्मार्ट वॉच में से स्मार्ट बनियान अलग है ना। कभी स्मार्ट, कभी जिम स्मार्ट, इसे कहते हैं रंजीत स्मार्ट। पहले स्मार्ट बनो। સૌરાષ્ટ્રમાં સોદાગર કેમ? આ સવાલ એટલે આવ્યો કે એટીએસએ જે વેપન પકડ્યા એમાં મોટાભાગના વેપન જે છે, એટલે કે જે પિસ્ટલ છે, એ સૌરાષ્ટ્રની અંદર વેચાઈ હતી અને હજુ પણ વધુ પકડાશે, કારણ કે આશંકા છે 100 વેપન વેચાયા છે। હકીકત એ પણ છે કે અનેક લોકો જેવી રીતે જગદીશભાઈ કહી રહ્યા હતા, વટ જમાવવા માટે આ પ્રકારના હથિયાર રાખે છે। જે લોકો લાયસન્સ લે છે એમાંથી જરૂરિયાતવાળા હોય છે, પણ એનાથી પણ વધુ માત્ર ને માત્ર મોભો જમાવવા માટે રાખે છે। મને એ સમજ નથી પડતી કે આપણા ગુજરાતમાં વટ જમાવવા ડિશુમ ડિશુમની જરૂર ન હોઈ શકે। આપણે બ્રેનવાળા લોકો છીએ, બાહુબલી નથી, અને એટલે જ આપણું ગુજરાત આગવું ગુજરાત છે। આશા રાખું જે ખોટી રીતે વગર લાયસન્સે આવા 2 નંબરમાં હથિયારો લઈને ફરે છે, એ મોભા માટે પણ હશે અને કદાચ ગુનાખોરો પણ હશે,
પોલીસ એક એકને પકડે અને પોલીસ ઈચ્છે ને તો 100 નહીં આવા 1000 પણ જે ખોટા વેપાર હશે ને એ પણ પકડી શકે. લગનમાં કઈ સાડી સારી લાગશે, આ કે પછી આ? કોઈ પણ ચાલે, શું ફરક પડે છે? પપ્પા, હું બીજા નંબરથી પાસ થયો. પહેલો હે કે બીજો, શું ફરક પડે છે? રામભાઈ, હવે ફરક પડે છે કે નહીં? હા. નિરાશ ન થાઓ. આ લો, ઝિંક અને સલ્ફરની બમણી શક્તિ ધરાવતું ધર્મજ ક્રોપ ગાર્ડનું જીકાસલ. અચ્છી જોબ કે લિયે ઇટ્સ અ વોર આઉટ ધેર, બટ એટ પારુલ યુનિવર્સિટી રહો બેફિકર, ક્યોંકિ ઇનકો બોલને કી જરૂરત હી નહીં, ઇનકે પ્લેસમેન્ટ્સ બોલતે હૈ. જોઇન પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત. મોક્ષ કા દ્વાર હૈ દ્વારકા, ચારો ધામો મે સે એક ધામ જહાં બસતે હૈ મુરલી મનોહર શ્યામ. યહાં ખુશ્બુ હૈ ભક્તિ કી, ઝાંકીયોં કી, યહાં ખુશ્બુ હૈ ગુજરાત કી. Good evening, ladies and gentlemen. Boarding is completed. નાની નાની બાબતો ખુશી આપે છે, જેમ કે BPL AC, જે હવાને ઠંડી કરે અને ક્લીન પણ. BPL, હેપી લિટલ થિંગ્સ. કોણ સો ફ્લોર? ઇટાલિયન માર્બલ. ઓહ નો, ફ્લેટ. 3 BHK હે મેમ. ઘર વેચને કા ભૂત સવાર, લિસ્ટ કીજીએ 99 એકર્સ પર ઓર પાઈએ જેન્યુઇન બાયર્સ. તમારા 6 રૂપ તો ના થઈ શકે, એટલા માટે ફેબર 6-way ચિમની, 6-way સક્શન અને ઓટો ક્લીન સાથે. ફેબર 6-way ચિમની, આજે 6-way ફિક્સ. દોડેગા ભાગેગા, બાબા ઓલ સીઝન્સ કે લિયે કુછ ભી કરેગા. આઈ એમ અ મેન ઓફ ઓલ સીઝન્સ. યે કોઈ મામૂલી બનિયાન નહીં હૈ. ઇટ્સ અ સ્માર્ટ ફોન, સ્માર્ટ ટીવી, સ્માર્ટ વોચ વિથ અ સ્માર્ટ બનિયાન. અલગ હૈ ના? કભી સ્માર્ટ, કભી જિમ સ્માર્ટ. ઇસે કહેતે હૈ રંજીત સ્માર્ટ. પહેલે સ્માર્ટ બનો. પપ્પા, અહીંયાથી આપણો પ્લોટ શરૂ થાય છે. હું તમને લેઆઉટ બતાડું છું. આ તમારો રૂમ અને સાથે આ બાલ્કની. આ માટી પર ઘર? પપ્પા બધું વિચારી રાખો. બેટા, ઘર જિંદગીમાં એક જ વાર બને છે. વિશ્વાસ રાખો, ઘર મજબૂત જ બનશે. એક છે મોકો, એમાં જ બધું લગાડી દઈશ. મારા ઈરાદાઓ જેવો મજબૂત એક ઘર હું બનાવીશ. મોકલજો ફક્ત અલ્ટ્રાટેક જ. અલ્ટ્રાટેક જ કેમ? તમે જ તો કહ્યું હતું ઘર જિંદગીમાં ફક્ત એક વાર જ બને છે. ઘર એક, મોકો એક, એટલે સિમેન્ટ પણ દેશની નંબર એક. અલ્ટ્રાટેક, ઇન્ડિયાઝ નંબર વન સિમેન્ટ. ઇટ્સ ધ લાસ્ટ બોલ ઓફ ધ ડે એન્ડ હી ઇઝ ઓન 99. વોટ વિલ હી ડુ? He should just smash a 6. Just take the single. Chill, I'll play my way. XYXX, play your way. Kaveri rangayo, khushiyon ki manigayo. Kaveri rangayo. Kaveri mehndi kol, haathon par utre prem na ghera rang. Every day today, over 23,000 businesses, large and small, reach consumers across markets in new ways. They all have one thing in common: delivery. We connect our customers through our infrastructure and technology, through the largest and fastest growing logistics network in India. With over 1 billion shipments delivered and counting, we are Delivery. Headlines presented by તુલસી ચા, 20 વર્ષોથી એક ધારી ગુણવત્તા. જામનગરના કાલાવડ અને રાજકોટના ગોંડલ કોટડા સાંગાણીના વાતાવરણમાં પલટો, કરા સાથે પડ્યો વરસાદ, પાક નુકસાનની ભીતિ. ગ્રીષ્માના હત્યારા ફેનિલને ફાંસીની સજાનું એલાન, પરિવારે કોર્ટના નિર્ણયને આવકાર્યો, કહ્યું આજે દીકરીને મળ્યો ન્યાય. આજે અમારે ગ્રીષ્માને ન્યાય મળ્યો, એનાથી અમને આજે સંતોષ. સોખડા મંદિરમાં ગુણાતીત સ્વામીની હત્યા થયાનો તેમના ભત્રીજાના સનસનીખેજ આરોપ, જાણી જોઈને મૃત્યુને છુપાવ્યાનો કર્યો દાવો. આમાં તો મર્ડર હોઈ શકે. સૌરાષ્ટ્રમાં હથિયારોના રેકેટનો ગુજરાત એટીએસએ કર્યો પર્દાફાશ. 54 હથિયારો સાથે 24 આરોપીઓની ધરપકડ. વનરાજ નામના શખ્સને કરવાની હતી ડિલિવરી. કોરોનાના ખાતમાં બાદ લાગુ થશે CAA. બંગાળના પ્રવાસ સમયે ગૃહમંત્રી અમિત શાહનું મોટું એલાન.
કોરોના કાળમાં સેવા બદલ ઊંઝાએ પીએમસીની વર્લ્ડ બુક ઓફ રેકોર્ડે લીધી નોંધ. ચેરમેન દિનેશભાઈ પટેલનું કરાયું સન્માન. ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં દોષિત ફેનિલ ગોયાણીને સુરતની કોર્ટે સંભળાવી ફાંસીની સજા. દંડ દેવો સરળ નથી, પણ આ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ છે. આવું કહી જજે હત્યારા ફેનિલને સજાએ મોતનું એલાન કર્યું. ગ્રીષ્માને ન્યાય મળ્યાની લાગણી સાથે જ તેના પરિવારજનો કોર્ટરૂમમાં રડી પડ્યા, પરંતુ ફેનિલના ચહેરા પર ન તો ડર દેખાયો, ન તો કોઈ અફસોસ. કોર્ટે પોતાના ચુકાદામાં યુવા પેઢીને સંદેશ આપ્યો કે આજની પેઢી મોબાઈલમાં જ રહે છે અને હિંસક વેબ સિરીઝ જુએ છે, જેની અસર પડે તેમની માનસિકતા પર. કોર્ટના ચુકાદા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યાયતંત્રની કરી પ્રશંસા, સાથે જ સુરત પોલીસની કામગીરીની કરી પ્રશંસા. તો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું કહેવું હતું કે ગ્રીષ્માના પરિવારને આપેલો વાયદો પૂર્ણ કરીને સંતોષ અનુભવું છું. આવતીકાલે ગૃહરાજ્યમંત્રી ગ્રીષ્માના પરિવાર સાથે કરશે મુલાકાત. 12 ફેબ્રુઆરીએ ફેનિલે એકતરફી પ્રેમમાં ગ્રીષ્માનું સરાજાહેર ગળું કાપીને નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. ફેનિલની ધરપકડના 4 જ દિવસમાં